નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડે ન્યુઝ સમાચાર બોડેલીથી મળી રહ્યા છે બાર કાઉન્સિલ ઓફ બોડેલીની ચૂંટણીમાં પ્રમુખ તરીકે લલિતચંદ્ર રોહિતનો જળહળતો વિજય સાથે ઉપપ્રમુખ તરીકે ઇબ્રાહિમ ખત્રી અને મંત્રી તરીકે કમલસિંહ ચૌહાણ વિજય બન્યા સહમંત્રી તરીકે અંકિતલાલા અને ખજાનચી તરીકે નીરજ પંચોલી બિનહરીફ થયા છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે બાર એસોસિએશનની રસાકસી ભરી ચૂંટણી યોજાઈ હતી અને ત્યારબાદ કુલ અડસઠ મતદારો પૈકી સવારના અગિયાર વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં બાસઠ મતદારોએ મતદાન કર્યું છ મતદારો ગેરહાજર રહ્યા મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં તરત જ ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ જેમાં મતગણતરીના અંતે બાર કાઉન્સિલ ઓફ બોડેલીના પ્રમુખ તરીકે બોડેલીના સિનિયર એડવોકેટ જસુભાઈ કે અમીનની સામે એડવોકેટ લલિતચંદ્ર રોહિતનો ઓગણીસ મતથી જળહરતો જ્વલંત વિજય થયો જ્યારે ઉપપ્રમુખ તરીકે એડવોકેટ અજય કે શ્રીવાસ્તવ સામે એડવોકેટ ઇબ્રાહિમ ખત્રીનો આઠ મતથી અને મંત્રી તરીકે એડવોકેટ વિમલ શાહ સામે એડવોકેટ કમલસિંહ ચૌહાણનો દસ મતથી જ્વલંત વિજય થયો જ્યારે બાળના જોઈન્ટ સેક્રેટરી તરીકે એડવોકેટ અંકિત એમ લાલા લાઇબ્રેરિયન તરીકે એડવોકેટ સલીમ ખોજા ખજાનચી તરીકે એડવોકેટ નીરજ પંચોલી પહેલેથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા આ ચૂંટાઈ આવેલા ઉમેદવારોને એડવોકેટ ભાઈ બહેનોએ ફુલહાર કરી અભિનંદન પાઠવી તેમનું મોઢું મીઠું કરાવ્યું અને તેમને શુભકામનાઓ પાઠવી બાર એસોસિએશનની ચૂંટણી કરવામાં આવી હતી તેની અંદર પ્રમુખ મંત્રી સહમંત્રી અને વિવિધ હોદ્દાઓ પર આજે ચૂંટણી થઈ અને એમાં વિજેતા થયા અમારી પ્રાથમિકતા એ રહેશે કે જુનિયર વકીલશ્રીઓને જે એક્ઝામ આપવા જવાનું થાય છે એના મટિરિયલ એમને પૂરું પાડવાનું રહેશે અમારે ઈ લાઇબ્રેરીની છેલ્લા ઘણા સમયથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર માગણી કરવામાં આવેલી છે એને ફરીથી અમે વિનંતી પત્ર સહ ગુજરાત બાર કાઉન્સિલમાં રજૂઆત કરીશું બીજું કે આ બિલ્ડિંગ રાજ્ય સરકાર હસ્તક છે અને આ બિલ્ડિંગની અંદર શૌચાલયની વ્યવસ્થા સુધારવાની જરૂરિયાત છે પાણીના પ્રશ્નો છે અને વકીલોને જે કંઈ પડતી તકલીફ છે એને દૂર કરવાનો અમે સતત પ્રયત્ન કરીશું લલિતચંદ્ર રોહિત બોડેલી બાર એસોસિએશન પ્રેસિડેન્ટ